વડોદરામાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા ક્રિસમસની ઉત્સાહભેર ઉજવણી શરૂ કરી દેવાય છે. શહેરમાં બંને પથના ચર્ચ આવેલા છે, જેમાં રોઝરી ચર્ચ, વ્હાઈટ ચર્ચ અને લાલ ચર્ચનો સમાવેશ થાય છે. લાલ ચર્ચ બાંધવા માટે પણ સર સયાજીરાવ ગાયકવાડે મદદ કરી હતી. ફતેગંજમાં વર્ષ 1980માં બનાવેલું ચર્ચ આજે લાલ ચર્ચના નામે પ્રસિદ્ધ બન્યું છે. સન 1902માં આ ચર્ચની ઇમારતનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. શતાબ્દી પદ્ધતિથી ચર્ચનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પાસેથી મળેલ 500 ચાંદીના સિક્કાના દાનથી ઐતિહાસિક લાલ ચર્ચની ઇમારતનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. સર સયાજીરાવ ગાયકવાડે તે દાનમાં આપ્યું હતું અને એનો ઘંટ ચડાવવાને માટે હાથીઓ બોલાવવામાં આવ્યા હતા. ક્રેનોની મદદથી એ ઘંટને ઉપર ચડાવવામાં આવ્યો હતો અને એવું કહેવાય છે કે જ્યારે ઘંટનો અવાજ વાગ્યો ત્યારે લક્ષ્મીલા પેલેસ સુધી એનો અવાજ સંભળાયો. ચર્ચમાં લાગેલા વિશાળ ઘંટનો અવાજ લક્ષ્મી વિલાસ પેલેસ સુધી સંભળાતા જ સર સયાજીરાવ ગાયકવાડે ખુશ થઈ 25 તોપોની સલામી આપી હતી. જીતુ પંડ્યા, દિવ્ય ભાસ્કર, વડોદરા. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.